દેશમાં લોકસભાનો માહોલ જામી રહ્યો છે તેવામાં રાજ્યના અનેક શહેર ગામડા અને સમુદાયો પોતાની માંગ લઈને નેતાઓ સામે રજૂઆત કરી રહ્યા છે. જો કે ગ્રોથ એન્જીન કહેવાતા ગુજરાતમાં એવા પણ ગામડાઓ છે જ્યાં આજે પણ સામાન્ય જરૂરિયાત કહી શકાય તેવી સવલતો માટે પાંચ પાંચ વર્ષ સુધી લોકોને વલખા મારવા પડે છે. આવું જ એક ગામ છે પંચમહાલના ગોધરા તાલુકાનું આંગળીયા ગામ કે જ્યાં લોકો પેટા આરોગ્ય કેન્દ્રની માંગણી કરી રહ્યા છે. વર્ષ 2016થી ગ્રામ પંચાયતમાં પેટા આરોગ્ય કેન્દ્ર માટે ઠરાવ પસાર થયા છતાં આરોગ્ય કેન્દ્ર ન બનતા લોકોને હાલાકી પડી રહી છે. મહત્વનું છે કે 4000 લોકોની વસ્તી ધરાવતા આંગળીયા ગામમાં શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. છૂટાછવાયા મકાન ધરાવતા આ ગામમાં વસ્તીના ધોરણે આજ દિવસ સુધી પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી. આંગળીયા ગામનું જોડાણ ભામૈયા આરોગ્ય કેન્દ્રમાં છે જે ગામથી 20 કિલોમીટર દૂર છે. બીજી તરફ પેટા આરોગ્ય કેન્દ્ર આંગળીયાથી 5 કિલોમીટર દૂર આવેલા સાંકલીઆટા ગામમાં આવેલું છે જ્યાં તબીબી સ્ટાફની પણ અછત છે. તેવામાં આંગળીયા ગામમાં તાત્કાલિક પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં ન આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આંગળીયા ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી. આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ગામ લોકોની પણ એવી વિનંતી છે. મારા ગામમાં વસ્તી 4000 ઉપર છે. લોકોની પણ એવી વિનંતી છે કે આરોગ્ય કેન્દ્ર અહીંયા બનાવી આપે. આરોગ્ય કેન્દ્ર ના હોવાથી એવી તકલીફ પડે છે કે લોકોને બહુ દૂર જવું પડે છે. અમુક લોકો અહીંયા પણ પીડા ભોગવે છે. એમની માટે એમના જે ગરીબ છે એ પણ શું કરે, જે પૈસા વાળા છે એ પ્રાઇવેટ માં જાય છે. ગરીબ લોકો શું કરે, બહુ દૂર પડે છે એમને. હા, આંગળીયા ગામ છે અને વસ્તી મારે 4000 થી ઉપર છે વસ્તી. હવે આરોગ્ય કેન્દ્ર ભામૈયા છે. ભામૈયા થી મારે અહીંથી આંગળીયા વાળા માણસો જાય પરોડી ચોકડી થી બેસીને દાહોદ વાળા રસ્તે જાય, કેવડિયા ચોકડી ઉતરે અહીંથી ચાલતા જાય અને સબટેન્ડર છે સાકલી છે તો 7 કિલોમીટર ના અંતર માં છે. એ આરોગ્ય કેન્દ્ર ની માંગણી છે અને આટલું દૂર બહુ પડે છે. એના માટે સૌથી પહેલા ચૂંટણી પહેલા કામ શરૂ કરે અને ધ્યાન લીન કરી આપે આંગળીયા ગામ ની અંદર વસ્તી નું. ખુબ આભાર મારો. 4000 થી 4500 ની વસ્તી છે અને આરોગ્ય અમારે લગભગ 20 થી 25 કિલોમીટર ભામૈયા આવેલું છે અને જવા આવવાની બહુ તકલીફ પડે છે. એટલે અમારા ગામજનો ભાઈઓની એવી માંગણી છે કે અમારા ગામ આંગળીયાની અંદર આરોગ્ય ચૂંટણી પહેલા બની જવું જોઈએ એવી અમારી ગામ ભાઈઓની નમ્ર વિનંતી છે. નહીં તો ચૂંટણી પહેલા નહીં બને તો અમે વોટ કરવા બહિષ્કાર કરીશું.